नमस्कार विद्यार्थी मित्रों, आगळना विडियोनी अंदर आपणे जोयुं हतुं धोरण 9 विषय गुजराती पाठ नंबर 2 चोरी अने प्रायश्चित। लेखक छे गांधीजी, साहित्य प्रकार छे आत्मकथा अंश। हवे आपणे छेल्ले पाना नंबर 3 सुधी जोयुं हतुं, एनी अंदर छेल्लो फकरो पूरो करी हवे पाना नंबर 4 उपर आपणे जोईशुं। तो दरेक विद्यार्थी मित्रों पोतानी साथे चोपड़ी पण साथे राखशे। पाना नंबर 4 उपर प्रथम फकरो, एनी अंदर हवे गांधीजी कहे छे के बीडीओना थूठा चोरवा ने तेने अंगे चाकरना डोकड़ा चोड़वा ए दोषना करता बीजो एक चोरीनो दोष जे मारथी थयो तेने वधारे गंभीर गणू छू। एटले गांधीजी एवं कहे छे के पेला बीडीना थूठा चोरता हता, पछी नौकरना डोकड़ा चोड़वा एनी चोरी करी, एना करता पण बीजो एक गंभीर दोष थयो हतो चोरी करवानो, जेने हूँ वधारे गंभीर मानू छूं। ते कयो हतो? बीडीनो दोष थयो त्यारे उमर 12-13 वर्षनी हशे, एटले के बीडी ज्यारे एमणे चोरी करी अने पीवानी शरूआत करी त्यारे एमनी उमर केटली हशे? 12 કે 13 વર્ષની હશે, કદાચ તેથી એ ઓછી હોય એવું પોતે કહેતા હોય। બીજી ચોરી વેરા ઉંમર 15 વર્ષની હતી, એટલે બીજી ચોરી કરી ત્યારે એવું કહે છે કે મારી ઉંમર ત્યારે કેટલી હશે? 15-1 વર્ષની હશે। આ ચોરી મારા માંસાહારીભાઈના સોનાના કડાના કકડાની હતી, એટલે કે એમના જે ભાઈ હતા એ માંસાહારી હતા, એટલે કે માંસ એવું ખાતા હતા, અને એમના હાથની અંદર જે સોનાનું કડું હતું એ કડામાંથી એક નાનો સરખો ટુકડો જે ચોરવાનું કામ કરે છે તેને તેઓ ખૂબ મોટી ચોરી પોતાના માટે ગણતા હોય છે। તેમણે નાનું સરખું એટલે કે 25-1 રૂપિયાનું કરજ કર્યું હતું। હવે આ ચોરવાનું કારણ એવું હતું કે એમના જે ભાઈ હતા એ ભાઈએ એમણે 25 રૂપિયાનું શું કર્યું હતું? કરજ। કરજ મતલબ કે દેવું કર્યું હતું। એ કેમ પતાવું એનો અમે બંને ભાઈ વિચાર કરતા હતા। આ દેવું જે હતું એ દેવાને કઈ રીતના પૂરું કરવું, આ કરજ કઈ રીતના આપવું, એમમાં એ બંને ભાઈઓ એવું વિચારતા હોય છે। મારા ભાઈને હાથે સોનાનું નક્કર કડું હતું, તેમાંથી એક તોલો સોનું કાપવું મુશ્કેલ ન હતું। એના ભાઈના હાથની અંદર એ સોનાનું નક્કર એટલે કે જાડું કડું હતું, અને એમાંથી એક તોલા જેટલું સોનું કાપી લઈએ તો ખબર પડે એવું હતું નહીં, અને આ મુશ્કેલ પણ એમને લાગ્યું ન હતું। કડું કપાયું, કરજ ફીત્યું, પણ મારે સારું આ વાત અસહ્ય થઈ પડી। એમણે કડું કાપી નાખ્યું, કડું કાપ્યા પછી એમનું જે કરજ હતું એ કરજ પણ પતાવી દીધું, અને પણ એમને માટે આ જે ચોરી કરી એ ઘણી બધી અસહ્ય વાત થઈ પડતી હોય છે। હવે ત્યારે તે સમયની અંદર એક તોલું સોનું આનો બહુ ભાવ પણ ન હોય, એટલે કાંઈ ખબર પણ ન પડી શકે, બરાબર। અને અત્યારના સમયની અંદર આપણે જોઈએ તો એક તોલા સોનાનો ભાવ ખૂબ પુષ્કળ છે, જે 45-50 હજારની આજુબાજુ આપણને જોવા મળી શકે, પણ અત્યારના સમય હતી મોંઘવારી બહુ હતી નહીં, એટલે સસ્તું હતું। પણ એમને માટે આ કરજ તો દૂર થઈ ગયું, પણ ખૂબ મોટી વાત એમને થઈ પડતી હોય છે। હવે પછી ચોરી ન કરવાનો મેં નિશ્ચય કર્યો, તે એવું નક્કી કરતા હોય છે કે હવે પછી ચોરી મારે ક્યારેય કદી કરવી નથી, પિતાજીની પાસે કબૂલ પણ કરી દેવું જોઈએ કે આ જે ચોરી થઈ છે
ए बात पिताजी पास मारे कबूल पण करी लेवी जोईए एवं एमने लागत हो जीभ तो न उपड़े जीभ न उपड़वी मतलब के कहीं भूली सकता एम हतु नहीं पिताजी पोते मने मारसे एवो भय तो न ज हतो के एमना पिताजी पोते एने मारसे एवो भय एटले के एवी बीक पण न हती के मारसे ज पर तेमणे कोई एक दिवस अमने एके भाई ने ताडन कर्यु होय एवुं मने स्मरण नथी ताडन करवुं मतलब के मारवुं गांधीजी एवुं कहता होय छे के अमारा एके भाई ने अमारा पिताजीए कोईपण दिवस शुं कर्या नथी मार्या नथी एवुं मने याद छे पण पोते दुखी थशे कदाच माथुं फूटशे तो ये जोखम खेडीने पण दोष कबूल करवो जोईए पण पोते खूब दुखी थशे एवुं एमने लागतुं होय छे पण गमे ए थाय दुख थाय तो वांधो नहीं पण आज ये गुनो थयो छे आज आपणाथी दोष थयो छे ए दोषने शुं करवो जोईए कबूल तो करवो ज पड़शे करवो ज जोईए एवुं पोते ए मानता होय छे ते विना शुद्धि न थाय त्यां वगर आपणे शुद्ध એટલે કે પવિત્ર થઈ શકીએ નહીં કારણ કે ખૂબ મોટો એવો ગુનો થઈ ગયો છે એવું તેઓ માને છે એમ લાગ્યું છેવટે ચિઠ્ઠી લખી ને દોષ કબૂલ કરવો ને માફી માંગવી એવો મેં ઠરાવ કર્યો અને તેમણે એવું નક્કી કર્યું કે બોલી ન શકાય તો વાંધો નહીં પણ ચિઠ્ઠીની અંદર તેઓ લખી દેતા હોય છે એમનાથી જે દોષ થયો છે ગુનો થયો છે એના માટે એ પોતે કબૂલ કરવા માટે તૈયાર થઈ જતા હોય છે એવા પોતા મનની અંદર તેઓ શું કરી રહી છે મક્કમ ઠરાવ એટલે કે નક્કી કરી દેતા હોય છે મેં ચિઠ્ઠી લખી અને હાથોહાથ આપી હમણાં પોતે જે કંઈક આ ગુનો થયો છે એ પોતાની ચિઠ્ઠીની અંદર લખી અને પિતાજીને આપતા હોય છે ચિઠ્ઠીમાં બધો દોષ કબૂલ કર્યો ને સજા માંગી હમણાં જે ગુનો કર્યો છે એ ગુનાની તેઓ કબૂલાત કરતા હોય છે અને જે કંઈક મને સજા કરશો એ સજા પણ હું ભોગવવા માટે તૈયાર છું એવી કબૂલાત કરતા હોય છે પોતે પોતાની ઉપર દુઃખ ન વહોરી લે એવી આજીજી પૂર્વકની વિનંતી કરી ને ભવિષ્યમાં ફરી એવો દોષ ન કરવાની પ્રતિજ્ઞા કરી કે પોતાની ઉપર દુઃખ ન આવી પડે એવી એમણે આજીજી પણ કરી છે અને ભવિષ્યની અંદર કોઈપણ દિવસ આવો દોષ ન કરું એવી તેઓ શું કરે છે પ્રતિજ્ઞા પણ લેતા હોય છે મેં ધ્રુજતે હાથે આ ચિઠ્ઠી પિતાજીના હાથમાં મૂકી ડર તો હતો બીક હતી પણ છતાં તેઓ પોતે શું કરતા હોય છે કે ધ્રુજતે હાથે એ પિતાજીને ચિઠ્ઠી શું કરે છે આપતા હોય છે હું તેમની પાટીની સામે બેઠો આ વેરા તેમને ભગંદળનું ડર તો હતું જ ભગંદળ મતલબ કે કબજિયાતનો એક પ્રકારનો રોગ જે એમને થયો હતો એને કારણે ખાટલાને બદલે તેઓ પાટીની ઉપર સૂતા હોય છે ત્યાં બેસતા હોય છે એટલે ડરદ હતું તેથી તેઓ ખાટલાવશ હતા એટલે કે પથારીવશ જ થઈ ગયેલા હતા પરંતુ ખાટલાને બદલે લાકડાની તેઓ શું કરતા હોય છે પાટ વાપરતા હતા ખાટલાની અંદર તમે જોઈ શકો પાટી આવી શકે દોરી આવી શકે છે પણ આ સીધો પેલો લાકડાનો પાટ જ આવે છે તેના ઉપર તેઓ પથારીવશ હતા ત્યાં આગળ તેઓ પોતે શું કરે છે પોતાના પિતાજીને ચિઠ્ઠી આપે છે તેમણે ચિઠ્ઠી વાંચે એટલે તેમના પિતાજી ચિઠ્ઠી વાંચે છે આંખમાંથી મોટીના બિંદુ ટપક્યા એટલે આ ચિઠ્ઠી વાંચી અને પોતાના દીકરાએ આવું કાર્ય કર્યું છે એ જાણી અમને અસહ્ય શું થતું હોય છે દુઃખ થતું હોય છે એટલે આંખોમાંથી અશ્રુઓની ધારા શું થતી હોય છે વહેવા લાગતી હોય છે ચિઠ્ઠી ભીંજાય જે ચિઠ્ઠી હતી એ પણ આખી ચિઠ્ઠી શું થતી હોય છે ભીંજાઈ જતી હોય છે એટલે એનો મતલબ એવો થાય છે કે જે કંઈક ગુનો કબૂલાત કર્યો છે પણ ગુના કબૂલાત કરવાની સાથે સાથે એમને જે દુઃખ થયું છે એ દુઃખ ખૂબ ભયંકર હતું એવું આપણે જાણી શકીએ તેમણે ક્ષણવાળ આંખ મીચી ચિઠ્ઠી ફાડી નાખી થોડી વાર આંખો મીચી દેતા હોય છે
અને એ ચિઠ્ઠીને પછી શું કરે છે, ફાડી નાખતા હોય છે, ને પોતે વાંચવા સારું બેઠા થયા હતા તે પાછા સૂતા. એ ચિઠ્ઠી વાંચવા માટે જ તેઓ પેલા ખાટલાની ઉપર પાટીની ઉપર બેઠા થયા હતા, વાંચી રડે છે અને ફરી પાછા તેઓ શું કરતા હોય છે, સૂઈ જતા હોય છે. હું પણ રડ્યો, એટલે ગાંધીજી પોતે એવું કહેતા હોય છે કે હું પણ શું કરતો હોય છે, રડતો હું છું. પિતાજીનું દુઃખ સમજી શક્યો, એટલે પોતાને કે એવું થતું હોય છે કે પિતાજીને અસહ્ય દુઃખ થયું છે એ પણ હું જાણી શકું છું. હું ચિતારો હતો, ચિત્ર આજે સંપૂર્ણતા આલેખી શકું એટલું તે આજે મારી આંખ સામે તરી રહ્યું છે. ચિતારો મતલબ કે હું ચિત્રકાર હો, તો એ દ્રશ્ય જે હતું એ દ્રશ્યને આજે હું શું કરી શકું, ચિત્રી શકું એમ છું. આલેખી શકું મતલબ કે દોરી શકું છું, બરાબર. આજે પણ આ દ્રશ્ય મારી આંખની સામે શું થતું હોય છે, આવતું હોય છે, કારણ કે જે ઘટના બની હતી અને એ ઘટના દરમિયાન એમના પિતાજીને પણ જે અસહ્ય દુઃખ થાય છે અને આવી બનેલી જીવનની અંદર એકાદ એવો દુઃખદ પ્રસંગ એ કાયમને માટે આપણને શું થતો હોય છે, યાદ રહી જતો હોય છે. વિદ્યાર્થી મિત્રો, આવું ઘણીવાર થતું હોય છે કે અમુક પ્રસંગો જે હોય છે એ પ્રસંગો કાયમને માટે આપણને યાદ રહે છે, અને જ્યારે પણ આપણે યાદ કરીએ છીએ તો આપણી આગળ એ આખે આખું દ્રશ્ય આપણા સ્મૃતિપથની ઉપર આવી જતું હોય છે. એ મોટીના બિંદુના પ્રેમ બાણે મને વીંડ્યો, હું શુદ્ધ થયો. એ પ્રેમ તો જેણે અનુભવ્યો હોય તે જ જાણે. એટલે ગાંધીજી એવું કહેતા હોય છે કે એ મોટીના બિંદુના પ્રેમ બાણે મને વીંધ્યો, પ્રેમરૂપી બાણથી તેઓ જાણે શું થતા હોય છે, ઘાયલ થઈ જતા હોય છે. એમને પણ એવો અહેસાસ થતો હોય છે કે એમના પિતાજી કંઈ બોલ્યા તો નહીં, કંઈ કીધું નહીં, પણ એમને જે દુઃખ થયું છે એ દુઃખને કારણે તેઓ પણ ગાંધીજીને પણ એમને ખૂબ દુઃખ થતું હોય છે, અને એનાથી તેઓ એવું થતું હોય છે કે હું પછી કેવો થઈ જતો હોઉં છું, શુદ્ધ એટલે કે પવિત્ર થતો હોઉં છું. એ જે પ્રેમ મેં પિતાજીનો મેળવ્યો છે એવો પ્રેમ તો જે મેળવે છે તે જ એનો અનુભવ કરી શકતા હોય છે, અથવા તો જેણે અનુભવ્યો હોય તેને જ એ પ્રેમ વિશેની માહિતી ખબર પડી શકે એવું ગાંધીજી કહેતા હોય છે. તો વિદ્યાર્થી મિત્રો, આટલું આપણે જોઈએ. આગળના વિડીયોની અંદર આપણે બાકીના બે ફકરાઓ અને સ્વાધ્યાય વિશેની ચર્ચા કરીશું. નમસ્કાર.